રાપર તાલુકામાં બાગાયતી ખેતીનું ભવિષ્ય હવે ઉજળું દેખાઈ રહ્યું છે. લોકો હવે બાગાયતી ખેતી તરફ વળી રહ્યા છે અને બાગાયતી ખેતીને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. હવે જોઈએ રાપરથી મારા પ્રતિનિધિનો એક વિસ્તૃત અહેવાલ. હાલના સમયમાં ખેતી માટે ખૂબ જ મહેનત કરવી પડે છે, ત્યારે રાત દિવસ મહેનત કરી ખેતીનો પાક તૈયાર થઈ જાય છે અને ભાવમાં કઈ વળતર મળતું નથી. આવી પરિસ્થિતિમાં ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા છે. આનું સોલ્યુશન શોધવા માટે વાગડ વિસ્તારના રાપર તાલુકામાં આવક માત્ર ખેતી આધારિત છે. તાલુકામાં જો વરસાદ સારો થાય તો ખેતીની આવક થાય છે, વરસાદ ન થાય તો દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાય છે. છેલ્લા 8-1 વર્ષથી નર્મદા યોજના આધારિત ખેતી થઈ રહી છે. વાગડ વિસ્તારના ખેડૂતોએ બાગાયતી ખેતી તરફ વળ્યા છે. રાપર તાલુકાના પ્રાગપર ગામના માજી સરપંચ કરમચીભાઈ આંબાભાઈ વેદ 2 વર્ષ અગાઉ 15 એકમમાં દાડમનું વાવેતર કર્યું હતું. આજે એનું પરિણામ ખૂબ સારું મળી રહ્યું છે. સરકારની બાગાયતી ખેતી માટે 70% જેટલી સબસિડી આપવામાં આવી રહી છે. આ યોજનાનો લાભ ઉઠાવી ખેડૂતો દાડમની ખેતી કરી રહ્યા છે. 2 વર્ષ અગાઉ 5 લાખનો ખર્ચ કર્યો હતો. 2 વર્ષ બાદ 18 લાખના દાડમની પેદાશ થઈ. આમ ખૂબ બાગાયતી ખેતીમાં આવકનો રેશિયો ખૂબ મોટો થયો છે. શરૂઆતમાં 40-45 રૂપિયાના ભાવે કિલો વેચાતા હતા, ત્યારબાદ 20 રૂપિયા રહ્યા હતા. કચ્છ આમતક દૈનિક અને ટીવીનું સાથેની વાતચીતમાં બાગાયતી ખેતીના પ્રણેતા કરમશીભાઈ કહે છે કે હજુ આગામી સમયમાં ખારેક અને ચીકુનું વાવેતર કરવામાં આવશે, ક્રમશઃ કેરીનું પણ વાવેતર કરવામાં આવશે. આમ વાગડ વિસ્તારમાં અનેક લોકો બાગાયતી ખેતી તરફ વળ્યા છે, ખાસ કરીને ચીકુ, દાડમ, ખારેક, કેરી સહિતના પાકો લેવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. આ ફળો અંજાર, મુંદ્રા, રાજકોટથી આવતા હોય છે. હવે તાલુકામાં 15-20% વાવેતર શરૂ થઈ ગયું છે. આથી લોકોને સ્થાનિક ફળનો સ્વાદ મળશે તેવું જાણવા મળ્યું છે.